मंच पर उपस्थित भारत सरकार ना सामाजिक अधिकारिता विभाग ना मंत्री आदरणीय थावरचंद जी गहलोत जी, भारत सरकार ना मंत्री अने आपणा गुजरात ना आदिवासी आगेवान माननीय श्री जसवंतसिंह जी बाबोर, मारा साथी मंत्री माननीय आत्माराम भाई, माननीय जयद्रथ सिंह जी, सांसद श्री प्रभास सिंह जी, धारासभ्य श्री जेठा भाई, श्री अरविंद भाई, श्रीमती निमिषाबेन, जिला पंचायत ना प्रमुख माननीय केतुबेन, जिला प्रमुख श्री अश्विन भाई, मंचस्थ सौ अधिकारी श्रीओ, आगेवानो, भाइयों ने बहनो, सौप्रथम दाहोद ने पंचमहाल एमना दिव्यांग भाइयों बहनों वती भारत सरकार वडाप्रधान श्री नरेंद्र भाई मोदी, मंत्री श्री थावरचंद जी एमना डिपार्टमेंट हृदयपूर्वक खूब खूब आभार, खूब शुभेच्छा ने अभिनंदन पण आपू छू। कारण के आज दिवस सुधी भूतकाळनी केंद्रनी सरकारे कदी दिव्यांगो पर ध्यान आप्युं नहोतुं। दिव्यांग पण समाजनो एक अविभाज्य अंग छे। भले भगवाने एक अंग ओछुं आप्युं हशे, पण सामाजिक जीवनमां એ સમાજનો અવિભાજ્ય અંગ છે, અને એના પ્રત્યેની અગાઉની સરકારની દુર્લક્ષતા એ માન્ય નરેન્દ્રભાઈના સંવેદનશીલ હૃદયને કારણે આજે એમની સાર સંભાળ, એમની વેદનાને વાચા આપવી, એમના માટે સ્પેશિયલ કેર કરવી, એમની ચિંતા કરવી, આ પ્રકારનો છેલ્લા 2.5 વર્ષથી જે કાર્યક્રમ ભારત સરકારે લીધો છે એ આપણા બધાને એક નવી દિશા દર્શન આપનારો કાર્યક્રમ હું માનું છું। કારણ કે સમાજની માનસિકતા બદલાવવાની આવશ્યકતા છે, સમાજની મનોરચના બદલવાની મનોબત મથામણ પણ છે। આપણે અપંગ કહીએ, વિકલાંગ કહીએ, ત્યારે આપણું ધ્યાન એના બીજા શરીરના અંગો ઉપર નથી હોતું કે બીજા અંગો એટલા સક્ષમ હોય છે। આપણે જોયું કમલેશભાઈને ભગવાને પગ નથી આપ્યા, પણ કમલેશભાઈએ જે રીતે એક ધગસથી શક્તિવર્ધક જે એમને એક કૃતિ રજૂ કરી એમાં પગની ખોટ ખાલી હતી, બાકી બધા અંગોએ એક જબરજસ્ત પ્રતિસાદ આપીને એના હાથ, એના આંગળા, એનું હૃદય, એનું શરીર એ પગની ખોટને એને દૂર કરી દીધી। અને આપણે ન કરી શકીએ, ભગવાને ભલે આપણે બધા અંગ આપ્યા હોય, પણ એ પ્રકારનો એમનો જે કૃતિ હતી એ બધા અંગ જેની પાસે વિકસિત છે એ વ્યક્તિઓ પણ ન કરી શકે એ પ્રકારનું એમને કૃતિ રજૂ કરી છે। એનો મતલબ એ છે કે બીજા અંગો પ્રત્યેની આપણી ધ્યાન નથી, આપણું ધ્યાન એના એક અંગની ખામી ઉપર જ કેન્દ્રિત હોય છે। બીજા અંગોમાં પડેલી શક્તિને ઉજાગર કરવા માટે આ સરકાર હવે પ્રયત્ન કરી રહી છે, અને એને પ્રતિષ્ઠાનું સન્માન અપાવવા માટેનો આપણો પ્રયત્ન છે। એક કુટુંબમાં દિવ્યાંગ જન્મે તો એની જવાબદારી માત્ર એના માતા પિતાની બની રહી છે, કુટુંબની જવાબદારી હોય છે। આ વાત પણ બદલવાની આવશ્યકતા છે। આ એમના કુટુંબની જવાબદારી નહીં, પણ સંપૂર્ણ સમાજ અને સરકારની જવાબદારી છે આ વાત પ્રસ્થાપિત કરવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે
આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન આપણે કરી રહ્યા છીએ. જે સમાજ દિવ્યાંગ બાળકોની પોતાનો નથી માનતો, પોતાનું બાળક નથી માનતો, મારી દ્રષ્ટિએ એ સમાજ વિકલાંગ છે, એ સમાજ અપંગ છે, એ નહીં ચાલે. સમાજે જ આ જવાબદારી સ્વીકારીને એ દિવ્યાંગ લોકો પ્રત્યેની સંવેદના, એમની વેદનાને વાચા આપીને, એમના બાકીના અંગોને પ્રોત્સાહિત કરીને સમાજમાં પ્રતિષ્ઠિત કરવા, એમને યોગ્ય તક આપવી, એમની યોગ્ય વ્યવસ્થા કરવી, એ આપણા બધા માટે આજે સમયની આવશ્યકતા છે. ગુજરાતે અનેક વિકાસ કર્યા છે, નમૂનારૂપ કામગીરી કરી છે, વિકાસની ઘણી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે, પણ મને ખાતરી છે કે ગુજરાત એક સંવેદના ભર્યા આ દિવ્યાંગોના કાર્યક્રમોને ભવિષ્યમાં ધ્યાનમાં રાખી અને એમના માટે, એમના વિકાસ માટે આપણે સૌ ઉદ્દીપિત બની અને ઉદ્દીપક થઈને એ દિવ્યાંગોને પણ વિકાસમાં સાથે જોડીને ગુજરાતના દિવ્યાંગોનો વિકાસ એ પણ આસમાને હોય એ માટેનો આપણે સૌએ આજના કાર્યક્રમમાં ઉમાન ઊંચું સંકલ્પ કરવો પડે. ગુજરાત સરકારે પણ આ દિવ્યાંગો માટેની નવી નવી યોજનાઓમાં બદલ કર્યો છે. દિવ્યાંગો સમાજનું અવિભાજ્ય અંગ છે અને એટલે એને હૂંફ અને સન્માન આપવા માટે કલ્યાણ, સન્માન, સ્વમાન, સ્વાભિમાન એ માટે આગ્રહી બનવા માટેના પરિણામલક્ષી અભિગમો પણ અપનાવ્યા છે. આજે પંચપાલ દાહોદના 5305 લગભગ 4 કરોડની સહાયતા, સારામાં સારા સાધનો, કે જે સાધનો દ્વારા એ બોલી ન શકતું બાળક બોલતું થાય, દેખી ન શકતું બાળક આખી દુનિયાને બ્રેઇન લિપિથી સમજી શકે, ચાલી ન શકતું બાળક એને સાધનો આપીને ચલાવવાની વાત. હવે તો આપણે જાણીએ છીએ કે એલેમ્કો કંપનીએ એક કૃત્રિમ હાથ બનાવવાનું, અંગો બનાવવાનું કામ આરંભી દીધું છે. આ કમલેશભાઈને કૃત્રિમ પગ આપી દઈએ તો મને લાગે છે આખું સ્ટેજ ધ્રુજાવે, સ્ટેજ ઉપરના એની છલાંગો એ નવી દિશા પકડે. તો આ કૃત્રિમ અંગો, કૃત્રિમ અવયવો એ હવે દરેકને ફિટ કરીને એના અંગોની ખામી આપણે પૂરી કરવા માંગીએ છીએ અને પંચમહાલ દાહોદના તમામ દિવ્યાંગોને આજે આ સાધન સહાય આપી અને સરકાર એમને ટેકો આપવાનો પ્રયત્ન કરે છે, એમને તક આપવાનો પ્રયત્ન કરે છે કે જેના આધાર ઉપર એ આગળ વધી શકે. ગુજરાત સરકારે દિવ્યાંગોની મુશ્કેલી પડતી હતી, દર વર્ષે દિવ્યાંગનું સર્ટિફિકેટ લેવા જવું પડતું હતું, દર વર્ષે એસટીનો મફત પાસ કઢાવવા જવો પડતો હતો. સરકારે આ બધા કાયદા બદલાવ્યા, આ જીવન સર્ટિફિકેટ કામ લાગશે. એક વખત સર્ટિફિકેટ આપ્યું એ આજીવન, એને ધક્કા ખાવાની જરૂર નહીં અને એને જીવન પર્યંત કામ લાગે. એસટીનો પાસ એ આજીવન કામ લાગે, દર વર્ષે રિન્યુ કરાવવા જવાની જરૂર નહીં. આ પ્રકારનો એક મહત્વલક્ષી નિર્ણય કર્યો છે. સાથે સાથે જે કર્મચારી એમને ત્યાં દિવ્યાંગ બાળક જન્મે તો 25 વર્ષનો થાય પછી એમને કુટુંબનું પેન્શન મળતું હતું દિવ્યાંગ માટે, એ નિયમ પણ બદલાયો છે. બાળક જન્મે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી કોઈ વય મર્યાદા નહીં, કોઈ બીજા લાયકાતની આવશ્યકતા નહીં, જીવન પર્યંત પેન્શન. આ રાજ્ય સરકાર પોતાનું બાળક ગણીને એ બાળકને પેન્શન આપશે, એના કુટુંબને પેન્શન આપશે, એ પ્રકારની પણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. રાજ્ય સરકાર દિવ્યાંગ માટે વર્ષે 6000 રૂપિયાની મદદ કરતી હતી, એ વધારીને 10000ની મદદ કરવાનો નિર્ણય આ રાજ્ય સરકારે કર્યો છે. સૌના સુખે સુખી, સૌના દુઃખે દુઃખી, દિવ્યાંગોની પીડા એ સરકારની પીડા છે.
અમારી સરકાર પારદર્શક સરકાર નિર્ણાયક સરકાર સાથે સંવેદનશીલ સરકાર છે રુજુ સરકાર છે જાડી ચામડી વાળાની સરકાર નથી આ સરકાર રુજુ લોકોની અને સંવેદના સભર લોકોની સરકાર છે અને એ રીતે આ સરકાર દિવ્યાંગો માટે આગળ વધી રહી છે ત્યારે આપણું ગુજરાત જ્યારે આપણે ગુજરાત સ્થાપના દિવસ પહેલી મે નજીક આવી રહી છે એના પૂર્વાધમાં આપણે બેઠા છીએ ત્યારે આપણે સંકલ્પ કરીએ કે આપણા ગુજરાતના દિવ્યાંગો એને પૂરતું માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય એ માટે ખાલી સરકાર નહીં ખાલી કુટુંબ નહીં ખાલી એના માતા પિતા નહીં સમગ્ર ગુજરાત એની સાથે ઊભું રહી અને એ દિવ્યાંગોને પૂર્ણતા આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય અને નવા નવા વિક્રમ પ્રાપ્ત કરે અને પોતાના જીવનમાં નવા રંગ ભરીને એ પોતે પણ અન્ય લોકોની જેમ જીવન જીવતા થાય એ માટેના આ કાર્યક્રમો છે આપ પંચમહાલ અને દાહોદના આપ સૌ લોકોને આજે અમે ખાલી એક ટેકો આપીએ છીએ સાધન આપીને આપ ખૂબ આગળ વધો તેવી આપ સૌને શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત